એટલે હવે આ જે દસમો મુદ્દો છે એ આપણે અસમય સંખ્યા અને સમય સંખ્યામાં હવે ઘાતાંકની વાત કરે છે, ઘાતાંકના નિયમો. એટલે આપણે એ છે એ વાસ્તવિક સંખ્યા છે પણ શૂન્યતર છે. એટલે જો આને એટલે આપણે આને એમ કહેવું હોય તો આ એ છે એ આર પ્લસનો સભ્ય છે, આમ ગણની ભાષામાં લખાય. એટલે કે વાસ્તવિક સંખ્યા છે પણ શૂન્ય કરતાં મોટી છે. એવું જો હોય અને પી અને ક્યુ સમય સંખ્યા હોય, એટલે પી અને ક્યુ ઘાતાંકમાં વાપરે છે, એટલે આ બીજી અસમય નહીં, ખાલી સમય જ હોય, એટલે કે જેને શાંત હોય અથવા તો અનંત અને આવૃત હોય, એટલે જે આપણે નિયમો શીખી ગયા એ પ્રમાણે. એટલે જો આ રીતે આ ત્રણ આંકડા આપ્યા હોય એ પી અને ક્યુ, તો એના સંબંધો કેવી રીતે છે? તો શું કહે છે કે પહેલું કે એ રેસ ટુ પી ગુણ્યા એ રેસ ટુ ક્યુ, તો એ પ્લસ ક્યુ થાય. એટલે આપણે આ બધું શીખી ગયા કે પાયો સરખો હોય, ઘાતાંક હોય, એટલે આમાં ટૂંકમાં આપણે શીખ્યા હતા કે દસની માથે પાંચની ઘાત હોય ગુણ્યા દસની માથે બેની ઘાત હોય, તો દસ માથે પાંચ વત્તા બે, આવું બધું શીખ્યા હતા આપણે ગણિતમાં. અહીંયા ખાલી બીજગણિતમાં, એટલે આ દસની જગ્યાએ એ મૂકો, આ પાંચની જગ્યાએ પી મૂકો, અને આ બેની જગ્યાએ ક્યુ મૂકો, એટલે ગુણ્યા આ એ છે આ એની જગ્યાએ એની જગ્યાએ ક્યુ મૂકો. તો આમ ઘાત હોય કે ગમે તે પાયો સરખો હોય, એની ઘાત હોય ને એની વચ્ચે જો ગુણાકાર હોય તો એ ઘાતનો સરવાળો થાય, એટલે એ ની માથે પી વત્તા ક્યુની ઘાત થાય. બસ, એટલે આપણે આ અંકગણિતમાં શીખ્યા હતા. અહીંયા જરા વાસ્તવિક સંખ્યાને આપણે આ કીધું છે કે આ એ છે એ કેવી છે, તો કે આ વાસ્તવિક પોઝિટિવ ધન વાસ્તવિક સંખ્યા છે, અને પી અને ક્યુ કેવા છે, તો કે સમય સંખ્યા છે. એટલે આ શરતમાં માન્ય રાખીને એ છે એ આરનો સભ્ય છે અને પી એ સમય સંખ્યા, એટલે મને લાગે સમય સંખ્યાનો આપણે ક્યુ હતું મોટો, અને આ સ્મોલ ક્યુ છે એ પણ આ મોટા ક્યુનો સભ્ય છે. એટલે આ બધું આપણે આગળ શીખી ગયા છીએ. એટલે અહીંયા ખાલી સમય ને અસમય સંખ્યાને આપણે જે અંગણિતમાં શીખાતા ઘાતાંક એ જ નિયમો લાગુ પડે છે એમ કહે છે. પછી આ બીજું છે કે આ બીજો નિયમ છે એ પેલા જેવો જ, ઘાતની ઘાત, એટલે એની માથે પીની ઘાત હોય અને એના કૌંસપૂરકણ માથે ક્યુ કરો તો પી ક્યુનો ગુણાકાર થાય. એટલે આ પણ આપણે પેલા શીખી ગયા છીએ કે દસની માથે પાંચની ઘાત હોય અને એની માથે બેની ઘાત કરીએ તો આ દસની માથે પાંચ ગુણ્યા બેની ઘાત થાય, એટલે કે દસની માથે આ દસ થાય. હવે એ જ વસ્તુ ખાલી અહીંયા આપણે આ એ ને બી ને એ અને પી અને ક્યુમાં કીધું છે, પણ એ છે એ આપણે એમ કે પ્લસ આરનો સભ્ય છે, પી છે એ બી મોટા ક્યુનો સભ્ય છે, આ નાનો ક્યુ છે એ પણ આ સમય સંખ્યાનો એ સભ્ય છે. એટલે એ રીતે હોય તો આપણે એની માથે આ પીની ઘાત હોય અને એની માથે આ નાનો ક્યુ હોય તો એ બે ઘાતની ઘાત હોય તો એનો ગુણાકાર થાય, એટલે પી ગુણ્યા ક્યુ થાય. બસ, એ આપણે અંગણિતમાં શીખ્યા હતા એ જરા બીજગણિત. પછી આ ત્રીજું શું કહે છે કે એ આ ગુણાકાર થયો, આ જો એવી રીતે ભાગાકાર હોય તો બાદબાકી થાય, આપણે ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય, અને આપણે એમ કીધું હોય કે દસની માથે પાંચની ઘાત આ છે દસના છેદમાં માથે બેની ઘાત, તો આપણે શીખ્યા હતા કે દસની માથે પાંચ માઇનસ બે, એટલે દસની માથે ત્રણની ઘાત થાય, આવું અંગણમાં શીખ્યા હતા. હવે આ દસની જગ્યાએ આપણે એ મૂકી દો, એની માથે પીની ઘાત છેદમાં એની માથે ક્યુની ઘાત, તો આ એની માથે પી માઇનસ ક્યુ થાય. બસ એટલું જ, એટલે આ એન એ આમ કે ઘન વાસ્તવિક છે, પી છે એ ક્યુનો સભ્ય છે,
અને ક્યુ સ્મોલ ક્યુ છે એ મોટા ક્યુનો સભ્ય છે. એટલે આવી રીતે આપણે આ ગણની ભાષામાં જે પણ નિયમો લાગુ પડ્યા છે. અને આ જે છેલ્લે છે એ પણ એમ કે એ ની માથે પીની ઘાત અને બીની માથે પીની ઘાત, તો એ આપણે કાઉન્સની અંદર લઈ લઈ તો પણ પીની ઘાત થાય. એટલે ધારો કે આપણે એ અને બી વાપરા છે, એટલે એમ કે આ પાંચની માથે મારો ફરીથી જોઈ લઈએ. ઓકે, આ દસની માથે આ પાંચની ઘાત હોય, એટલે આપણે એ બરાબર દસ લઈએ અને પી બરાબર પાંચ લઈએ અને બીની માથે પીની ઘાત અને બી બરાબર પંદર લઈએ તો બી બરાબર પંદર લઈ તો આ દસની માથે પાંચની ઘાત આપણે ગુણ્યા આ પંદરની માથે પાંચની ઘાત એમ કરીએ તો એને આપણે આ ભેગા કરી શકીએ કે આ દસ ગુણ્યા પંદર એની માથે પાંચની ઘાત. એટલે બારની જો આવી રીતે તમે હિસાબ કરો તો મળી જશે કે એની માથે પાંચની, એની માથે પીની ઘાત, બીની માથે પીની ઘાત હોય પછી એ બીને તમે ગુણીને એની માથે પીની ઘાત કરી નાખો તો પણ એનો જવાબ સરખો જ આવે. એટલે આ દસ ગુણ્યા પંદર છે આ તમે હિસાબ કરશો તો થઈ જશે કે દસને આ એકસો પચાસ છે, એકસો પચાસની માથે આ પાંચની ઘાત છે એ બરાબર આ દસની માથે પાંચની ઘાત પંદર પાંચની, એ આપણે મૂકવું હોય તો મૂકી શકીએ. પણ એ રીતે એને આ રીતે જૂથમાં, એટલે આપણે જે બધા જૂથના ને નિયમો શીખ્યા હતા એ બધા અહીંયા લાગુ પડ્યા. એટલે આ જૂથના નિયમથી આ રીતે થઈ ગયું. એટલે બસ આ રીતે આપણે આખું ચેપ્ટરમાં આ મુખ્ય દસ મુદ્દા છે. હવે એના વિડીયો બધા ખાન એકેડેમીના જુદા જુદા પ્રેક્ટિસના છે અને બધા જ પાકો થાય પાયો એટલા માટે એ પછી જોઈશું.